હવે આગળ વાત કરીએ તો ભરૂચ ભાજપમાં અસંતોષના વાદળો ઉમટ્યા. જોવું એ રહ્યું કે કોના પર ગાજ વરસે છે. ભરૂચ ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં મનસુખ વસાવાની રિપીટ થિયરી સામે છૂપો અસંતોષના ચરુ ઉકળ્યો. દેશભરમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નાના મોટા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પોતાની જીતના દાવા નોંધાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જોકે આ વચ્ચે ભરૂચ લોકસભાનું રાજકારણ કંઈ અલગ જ દિશામાં ચાલી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. 6 ટર્મથી સતત વિજયી ભવ બનતા મનસુખ વસાવાને ભાજપા મોવડી મંડળે 7મી વખત મનસુખ વસાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મનસુખ વસાવા પોતાના સમર્થકોને લઈ પોતે કરેલ કામોના લેખાજોખો લઈ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જંગી મેદાનમાં ચૂંટણી લડવા જંગે ચડ્યા છે. જોકે આ વખતે ભરૂચ ભાજપમાં મનસુખ વસાવાને લઈને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. નો રિપીટ થિયરી બાદ ફરીથી રિપીટ કરી મનસુખભાઈ વસાવાને મેન્ડેટ મળ્યું છે. જ્યારે જૂના અને ઘનિષ્ઠ ભાજપના આગેવાનો અને કાર્યકરોની લોકસભા ઉમેદવાર બનવાનું પોતાનું સપનું રોળાઈ રહ્યું હોય તેમ લાગી આવતા સ્વાભાવિકપણે વડાપો બહાર નીકળે ત્યારે ભરૂચમાં એક વોટ્સએપ ગ્રુપમાં ફરતો થયેલ મેસેજ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. ભરૂચ તાલુકા BJP વોટ્સએપ ગ્રુપમાં ફરતો થયેલો આખો મેસેજ આ પ્રમાણે છે. જોકે આ ફરતા થયેલ મેસેજની પુષ્ટિ અમે કરતા નથી. ભરૂચ લોકસભાની બેઠક સામાન્ય જ્ઞાતિ પ્રકાર માટેની છે. છેલ્લા 7 ટર્મથી ભારતીય જનતા પાર્ટી સેન્સ પ્રક્રિયાના માધ્યમથી પાર્ટીના સિનિયર કાર્યકરોને મૂર્ખ બનાવી સામાન્ય બેઠક ઉપર આદિવાસી ઉમેદવારની પસંદગી કરી ટિકિટ ફાળવે છે. શું ભારતીય જનતા પાર્ટી પાસે સમગ્ર ભરૂચ જિલ્લામાં સામાન્ય જ્ઞાતિનો કે બક્ષી જાતિનો કે પછી અનુસૂચિત જાતિનો કોઈ કર્મઠ કર્તવ્યનિષ્ઠ આજ્ઞાકિત કાર્યકર જ નથી? અછત છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.